પરવાડામાં ઘર સામે ટેમ્પો મૂકવા બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા ખોડલ ચોકમાં રહેતા મુસ્તુફાભાઈ મહેબૂબભાઈ ખોખરના ઘરના દરવાજાની સામે શૌકતભાઈ તેમનો ટેમ્પો મૂકવા આવ્યા ત્યારે તેમની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ શૌકતભાઈના સસરા બિલાલભાઈ સાથે મુસ્તુફાભાઈ ટેમ્પો મૂકવા બાબતે વાતચીત કરતા હતા. તે દરમિયાન મુન્નાભાઈ શૌકત મુન્નાભાઈનો દીકરો સુનેજે ભેગા મળી ઝઘડો કરી મુસ્તુફાભાઈને માર માર્યો હતો. મારામારીમાં ઈજાગ્રસ્ત મુસ્તુફાભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મારામારીની ઘટનામાં સામા પક્ષે શૌકતભાઈ પાકડને ઈજા થઈ હતી. બનાવ અંગે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. અમારા ઘરની સામે આપણા ભાઈએ વાહન પાર્ક કર્યું. મેં ખાલી એને એટલું કીધું કે ભાઈ તમે મારો ભાઈ નાનો આવે છે ટેમ્પો લઈને, તમે ટેમ્પો સાઈડમાં લઈ લેજો. તમને કે ટેમ્પો એ કે અહીંયા જ રહેશે, એ કે તારા બાપની જગ્યા નથી એમ એમ કરીને મને મનભાવ એમ ગાળું દેવા પડ્યો અને સીધો મને મારવા દોડ્યો. કેટલા જણા હતા એ લોકો? એ 5-6 જણા હતા. શું નામ છે એમના? બિલાલભાઈ લાકડાવાડા તથા એનો છોકરો મુન્નાભાઈ લાકડાવાડા. પછી એનો છોકરા બે હતા. પછી એ જણા બનાવ્યા આપણે શૌકતભાઈ.